ભેસ્તાના વાસમાં રહેતી પ્રજાને પ્રાથમિક સુવિધા પણ આપવામાં ન આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાણી અને કચરાને લગતી અનેક સુવિધાઓ અહીં શૂન્ય જણાઈ આવે છે. રહીશો દ્વારા આ મામલે અનેક રજૂઆત થઈ પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી. લોકોની પાયાની જરૂરિયાત પાણી છે, પરંતુ ભેસ્તાના વાસમાં માંડ 15 દિવસે પાણી આવે છે અને તે પણ સમયસર નહીં. તેથી સ્થાનિક પ્રજાએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને પાણી લઈને જે ટેન્કર આવે છે તે પણ કોઈ એક બ્લોકમાં આવે છે, જેથી અન્ય બ્લોકવાળાને ભારે તકલીફ પડે છે. વધુમાં કચરાવાળાની ગાડી પણ આવતી ન હોવાથી લોકો કચરો રસ્તા પર ફેંકે છે, જેને પગલે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. મારું નામ શકીલા વાનુ હુસેન ખાન. હું અહીંયા ભેસ્તાના આવાસની ટ્રસ્ટીની વાઇફ છું. મારું રજીસ્ટર ટ્રસ્ટ છે. અહીંયાની પબ્લિકને એટલી પ્રોબ્લેમ છે, પાણી આપણે દિવાળી પાસેથી પાણી નથી આવતું, બરાબર? ને ડેમેજ લાઈન બધી ડેમેજ થઈ ગયેલી છે. ગટર લાઈનનું બધું પાણી બહાર જાય છે. બિલ્ડિંગોની બધી દિવાલો તૂટેલી છે. મ્યુનિસિપાલિટીમાં લોકો બચારા લેડીસો જાય છે તો ફરિયાદી લે છે ને પછી કોઈ આવતું નથી ને જોતું નથી. પાણીમાં જો તો એટલી ગંદી વાસ આવે છે, જીવજંતુ આવે છે, તો એના માટે શું કરવાનું? વેરા બરાબર લે છે, લાઇટ બિલ બરાબર લે છે, ને આ પબ્લિકને આટલી પ્રોબ્લેમ આપે છે તો એનું શું કરવાનું? આ બધી પબ્લિકો મારા પછાડી જુઓ કેટલા હેરાન થાય છે. 8-8 દિવસ છોકરાનું નહાવાનું ધોવાનું નહીં, કપડાં નહીં ધોવાનું, પાણી તો બિલકુલ આવતું નથી. બંબો બોલાવે મ્યુનિસિપાલિટીમાં જઈને તો અઠવાડિયામાં એક બંબો આવે ને, એટલે સી બ્લોકમાં એક બ્લોકમાં એક બંબો આવે તો કેવી રીતના ચાલે? એનું જવાબ જોઈએ અમને. અહીંયા કંઈ તમે નહીં પ્રોસીજર કરો તો પછી અમે ત્યાં ઓફિસમાં જઈને દંગો કરવાનો અને હલ્લા કરવાનો. ફરિયાદ કરે એક જ વાત કહે છે કે અહીંયા બધા આવવાનું નહીં, ખાલી અરજી મૂકી દો આવી જશે, પણ કોઈ આવતું નથી ને કોઈ જોતું નથી. બે વાર છોકરા બધી લેડીસો અરજી મૂકીને આવ્યા. બોલો તમે લોકો અરજી મૂકીને આવ્યા કે નહીં? આ બધી લેડીસો અરજી મૂકીને આવ્યા છે. હમણાં સુધી કઈ નિકાલ આવ્યું નથી ને કઈ પાણી આવ્યું નથી. બંબો આવે છે ને, આવીને એક બંબો ચાલે જાય, અઠવાડિયામાં એક બંબો આવે, એ પણ બધા વડીલા અહીંયા જઈને બચારા બોલે ને મગજમારી કરે ત્યારે બંબો એક આવે, એ તો કોઈ આવતું નથી. ફરીદાભી, અરે બાથરૂમ મેં પાણી ભર જાતા ઇતની તકલીફ હોતી, સારે મચ્છર પાણી સે હમકો ગાતે પાણી ભર જાતા, પાણી ભી નહીં ભરતે હમ, હર બીમાર રહેતે સરકારી દવા, પાણી ભી નહીં આતા, પાણી મેં ભી ઇતની બદબૂ આતી, ક્યા ક્યા કરેંગે હમ, ગરીબ લોગ લાઇટ ભી નહીં તારા. મેરા નામ શમીમ ઇમરાન સૈયદ. અમારી સમસ્યા એ કે અમારે હર 15 દિન હો જાતે ને તો પાણી વાણી આતા નહીં, એને કચરે કી ગાડી ભી નહીં આતી, ઓર જાકે ફરિયાદી કરતા તો સિર્ફ એક જ દિન આતા બરાબર પાણી, ફિર વાપિસ બંધ હો જાતા. અબ યે હમકો ફરિયાદ કરની જાકે વાપિસ કે અખી આવાસ મેં સબ બાજુ પાણી હતા, હમારી લાઇનમાં પાણી ક્યુ નહીં આતા ઇધર, બસ યે જાકે ફરિયાદ કરની. ને કચરે વાલા ભી નહીં આતા હમારે ઇધર, કચરે કી ભી બહોત તકલીફ હે ડાલને કી. અબ ઇધર ઉધર ને ગટર અભી ઇતની ડેમેજ, ઇતના ને પાણી મેં ઇતની ગંદી વાસ આતી હૈ ને કે અપને પી ભી નહીં સકતે, અપનો કો ફિલ્ટર પાણી લાગે પીના પડતા, બચ્ચે બીમાર હોતે, વામિટા સંડા સા હો જાતી હૈ, તો ક્યા કાર કે જાને ગાને કા ફરિયાદ કરને કે, વો હમકો જવાબ ચાહીએ સરકાર સે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત થઈ છે પરંતુ કોઈ નિવેડો કરવામાં આવ્યો ન હતો અને અહીંના રહીશોએ મીડિયા સામે પોતાની હેરાનગતિ રજૂ કરવી પડી છે. મુકેશ ગોરો સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.